45 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આજે શહેરના વાઘોડિયા રોડ વોર્ડ 15 ખાતે વિવિધ સ્થળે રસીકરણ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે। વોર્ડ 15 ભાજપના કાઉન્સિલરો અને ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ વોર્ડ 15માં સમાવેશ થતા વિસ્તારમાં વહીવટી વોર્ડ 3ની કચેરી, વૈકુંઠ ચારસ્તા પાસે અંબે વિદ્યાલય, સાઈબાબા મંદિર પાસે રેવા પાર્ક ગાર્ડન, કવિ પ્રેમાનંદ શાળા અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં અને પ્રેમાનંદ હોલ મહાદેવ તળાવ ખાતે રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। આ કેન્દ્રો પર રોજ સવારે 10થી સાંજે 4 સુધી કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવશે। 45 વર્ષથી વધુ વયના નાગરિકો સરળતાથી રસી લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આજ રોજ વાઘોડિયા રોડ વોર્ડ 15 વોર્ડ નંબર 3ની ઓફિસમાં રસીકરણનું અભિયાન ગઈકાલથી 5 તારીખથી અહીંયા શરૂ કરવામાં આવ્યું છે અને આ એરિયામાં જેટલા પણ અમારા સેન્ટર છે એમાં એક પ્રેમાનંદ હોલ છે, બીજો અમારો કવિ પ્રેમાનંદ સ્કૂલ છે રામવાટિકાની પાછળ, ત્રીજો એક સેન્ટર અમે મૂક્યું છે રેવા પાર્ક પાસે સાંઈબાબાના મંદિરે, ચોથો એક સેન્ટર છે વોર્ડ નંબર 3ની ઓફિસ, પાંચમો એક સેન્ટર છે જય અંબે વિદ્યાલય। આ 5-5 સેન્ટર પર અને આજે COVID-19ના ટેસ્ટિંગનું પણ સેન્ટર ઉમા ચારસ્તા પર ચાલુ કરવામાં આવ્યું છે। અને આજે ખાસ તો એક તો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા સતત 15-20 દિવસથી દરેક સેન્ટર પર જે પણ રસીકરણ અભિયાન ચાલે છે ત્યાં નિઃસ્વાર્થ સેવા આપે છે અને લોકોને જે કંઈ પાણીની કે કોઈ પણ સમસ્યા હોય કે બેસવાની કે તકલીફ કોઈ પણ હોય તો અમે એ લોકોને મદદરૂપ થઈએ છીએ। અમારા આ વોર્ડ નંબર 3ના જે વોર્ડ ઓફિસ છે ત્યાં ઘડી ગઈકાલથી જે રસીકરણ અભિયાન ચાલુ કર્યા છે એમાં આજે રસીકરણમાં કમસે કમ અત્યારથી 50-60 જણાએ ભાગ લીધો છે અને અત્યારે 25-30 જણને રસી અત્યારે મૂકી ચૂક્યા છે અને સાંજ સુધીમાં અમારો અત્યારે 100-125 અહીંયા ઘડી અમને લાગે છે કે લોકો રસી મુકાવવા આવશે। અને જે રીતે સરકાર અમને વ્યવસ્થા આપે છે અને રસી એટલું શાંતિથી લોકોને મળી રહે છે કે જેની પણ કોઈ વડીલોને અને સિનિયર સિટીઝન તકલીફ પડતી નથી અને આ જે અભિયાન છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં 45 વર્ષથી નીચેનાને કોઈને પણ રસી મૂકવામાં નથી આવતી, 45 વર્ષથી ઉપરના લોકોને જ રસી મૂકવામાં આવે છે અને જે લોકોને સેકન્ડ ડોઝ છે એ લોકોને પણ ટાઈમ ટુ ટાઈમ સેકન્ડ ડોઝ મળી રહ્યો છે અને સરકારની ખૂબ સારી વ્યવસ્થા રસીકરણ અભિયાનની કરવામાં આવેલ છે। ભારત માતા કી જય। પરેશ વાવડિયા, વોર્ડ નંબર 15, મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।